ઓમ નમઃ શ્રીયતિ રાજાય વિવેકાનંદ સુરયે સચિત સુખ સ્વરૂપાય તાપહારિને સૌ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્રને હું હાર્દિક અભિનંદન આપું છું કે આવી રીતે રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરી છે કરી રહ્યા છે આપણો દેશ ઓગણીસો પચ્યાસીથી સ્વામી વિવેકાનંદના જન્મદિન બારમી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવે છે ઓગણીસો પચ્યાસીમાં માં ઇન્ટરનેશનલ યુથ યર આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપલક્ષમાં ભારત સરકારે નક્કી કર્યું કે એક દિવસ એવો હોવો જોઈએ કે જે યુવાનોને સમર્પિત હોય જેવી રીતે શિક્ષકો માટે ડૉક્ટર રાધાકૃષ્ણનો જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે એવી રીતે યુવાનો માટે પણ એક દિવસ સમર્પિત થવો જોઈએ એના માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું અને એ સમિતિએ એવો પ્રસ્તાવ મૂક્યો કે સ્વામી વિવેકાનંદનું જીવન અને એમનો સંદેશ આજના યુવાનો માટે અત્યંત ઉપયોગી નીવડી શકે તેમ છે અને એમના એમની બધી સમસ્યાઓનું સમાધાન મેળવી શકે એમ છે માટે સ્વામી વિવેકાનંદ જન્મદિન બારમી જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે અને આવી રીતે ઓગણીસો પચાસી થી આપણે સ્વામી વિવેકાનંદ જન્મદિન બારમી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિન તરીકે આપણે ઉજવી રહ્યા છીએ તો આજે જ્યારે સ્વામી વિવેકાનંદ જન્મદિન ઉજવી રહ્યા છે ત્યારે સૌ પહેલા તો યાદ આવે છે સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા માય ફેથ ઇઝ ઇન ધ યંગર જનરેશન મારી આશા મારો વિશ્વાસ યુવા પેઢી પર છે તેઓ જ મારા સ્વપ્નો પૂરા કરશે સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરાઈને ઘણા બધા યુવકોએ પોતાનું બલિદાન આપી દીધું અને આપણે ભારત માતાને સ્વાધીન કરી સ્વામી વિવેકાનંદજી એ કોઈ ભવિષ્ય વેતા નહોતા યુગ દ્રષ્ટા હતા એમણે જે જે વાતો કરી છે એ બધી સાચી પડી છે અઢારસો સત્તાણુંમાં માં એમણે કહ્યું હતું કે પચાસ વર્ષની અંદર ભારત સ્વાધીન થશે પણ અણધારી રીતે અઢારસો માં કોઈ કલ્પના પણ નહોતી કરી કે ભારત સ્વાધીન થશે એની કોઈ વાત જ નહોતી ત્યારે અને અણધારી રીતે યુદ્ધ કર્યા વગર એવી વાત જે સ્વામીજી કરી હતી એ તો અકલ્પનીય હતી એ તો ઓગણીસો માં પછી સ્વામી ગાંધીજી સાઉથ આફ્રિકાથી પાછા આવ્યા અને અસહયોગ આંદોલન ચલાવ્યું અને પછી આવી રીતે યુદ્ધ કર્યા વગર એ આપણને આઝાદી મળી સ્વાધીનતા મળી એ તો કહ્યું પચાસ થશે અણધારી અંદર યુદ્ધ કર્યા વગર અને ઠીક વર્ષો પછી ભારત સ્વાધીન થયું જે જે વાતો સ્વામીજી કરી છે બધી સાચી પડી છે એમણે એ પણ કહ્યું હતું જ્યારે બ્રિટિશ બ્રિટિશર લોકો ભારત છોડી દેશે ત્યારે એક બહુ મોટી સંભાવના છે કે ચીન ભારત પર આક્રમણ કરે એ તો ઠેઠ ઓગણીસો બાસઠ ની વાત છે પણ સ્વામી વિવેકાનંદજી આ વાત અઢારસો ને ત્રાણુંમાં કરી હતી પ્રોફેસર જ્હોન હેનરી રાઇટના મકાનમાં જ્યારે વાતો કરતા હતા ત્યારે મિસિસ રાઇટે પોતાની ડાયરીમાં આ વાત લખી રાખી હતી જે મેરી લુઈ બર્કે સ્વામી વિવેકાનંદ પર રિસર્ચ કરીને છ પુસ્તકો બહાર પાડ્યા છે સ્વામી વિવેકાનંદ ઇન ધ વેસ્ટ ન્યૂ ડિસ્કવરીઝ એ છ વોલ્યુમમાં એમણે આ બધી વાતો કરી છે કેવી રીતે મિસિસ રાઇટ પ્રોફેસર જોન હેનરી રાઇટ જેમણે સ્વામી વિવેકાનંદને પરિચય પત્ર આપ્યો હતો પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિજિન માટે એમના પત્ની આ બધું લખીને રાખ્યું છે તો આપણે જોઈએ છે કે સ્વામી વિવેકાનંદે જે જે વાત કરી છે બધી સાચી પડી છે એમાંની જ એક વાત એમણે કરી હતી ઇન્ડિયા સેલકોન્ટ કો ધ વર્લ્ડ બાય સ્પ્રીચુઅલ કલ્ચર ભારત સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા એ જ લક્ષ્ય એમણે રાખ્યું હતું સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકા થી દિગ્વિજય કરીને પાછા ફર્યા ત્યારે કોલંબોથી લઈને અલમોડા સુધી એમનું ભવ્ય સ્વાગત થયું ત્યારે કોલંબો ભારત વર્ષમાં હતું કોલંબો થી રામનાથ મદ્રાસ કલકત્તા અલમોડા જ્યાં જ્યાં ગયા ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું વિશ્વ વિજેતાનું જેવી રીતે સ્વાગત થાય છે એવું થયું એના ઉત્તરમાં સ્વામી વિવેકાનંદજીએ જે અગ્નિમય પ્રવચનો આપ્યા અત્યંત ઓજસ્વી અત્યંત પ્રેરણાદાયી પ્રવચન આપ્યા એ પ્રવચનોનો સંગ્રહ કરવામાં આવ્યો લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ એ અંગ્રેજીમાં જે પુસ્તક છે લેક્ચર્સ ફ્રોમ કોલમ ટુ અલમોરા એનું ગુજરાતી અનુવાદ છે ભારતમાં આપેલા ભાષણો એ ભાષણોમાં સ્વામી વિવેકાનંદજીની અત્યંત મહત્વપૂર્ણ બધી વાતો દેશ વિશેની છે ભારત વિશેની છે ભારતીય સંસ્કૃતિ વિશેની છે અને ત્યારે જ એમણા એમણે કહ્યું હતું દરેક જગ્યાએ એમણે આખો દેશ આપણે આપણો ત્યારે એ પરાધીનતાની નિદ્રામાં સુપ્ત અવસ્થામાં પડેલો હતો સેંકડો વર્ષની ગુલામીને પરિણામે આપણા દેશના લોકો જળ થઈ ગયા હતા અને એ એવે વખતે સ્વામી વિવેકાનંદજી આવી અને પ્રાણ ફુક્યા અને બધાને જાગૃત કર્યા ઉत्तिષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને આવી રીતે બધાને જગાડ્યા અને આપણો દેશ જાગી ગયો અને ત્યાર પછી ત્યારના યુવાનોએ સ્વામી વિવેકાનંદના સંદેશને ભારતને સ્વાધીન કર્યું પણ એના એના પછી પછી શું થયું આપણે સ્વામી દીધો અને બધાએ પોતપોતાના સ્વાર્થમાં રાચવા લાગ્યા દેશભક્તિની વાતો આપણે ભૂલાવી દીધી જેની વાત સ્વામીજી કરી હતી કે ભારત વર્ષને પ્રેમ કરો જ્યારે મિસ મેકલાઉડે સ્વામી વિવેકાનંદ પૂછ્યું હતું હાઉ કેન આઈ સર્વ યુ હું તમારી કેવી રીતે સેવા કરી શકું ત્યારે સ્વામીજી આટલું જ કહ્યું હતું લવ ઇન્ડિયા ભારતને પ્રેમ કરો એ ભારતને પ્રેમ કરવાની વાત સ્વામી વિવેકાનંદજી યુવાનોને કરતા અને એ બધા યુવાનો સ્વામી વિવેકાનંદ પ્રેરિત થતા મહાત્મા ગાંધીજી કહે છે જ્યારે એ તેઓ જ્યારે બેલુમઠ ગયા હતા ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો એકવીસની વાત છે અને ત્યારે બધાએ કહ્યું ગાંધીજી ભાષણ આપો ગાંધીજી કહે હું તો ભાષણ આપવા નથી આવે હું તો મહામાનો સ્વામી વિવેકાનંદજીના ચરણોમાં પોતાની શ્રદ્ધા જેટલા યુવાનો છે એમને હું એક જ વાત કહીશ જ્યારે પર આવ્યા છો તો ખાલી હાથે પાછા નહીં અહીંયાની અખૂટ પ્રેરણા પોતાના હૃદયમાં લઈને જજો અને પછી એમણે કહ્યું સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કરજો મેં પોતે સ્વામી વિવેકાનંદના ગ્રંથોનું અધ્યયન કર્યું છે અને સ્વામી વિવેકાનંદના ગ્રંથોને વાંચ્યા બાદ મારામાં રહેલી દેશભક્તિ હજાર ગણી વધી ગઈ ગાંધીજી આમ કહે છે અને આપણા દેશના જેટલા મહાપુરુષ એ વખતના ક્રાંતિકારીઓ દેશભક્તો આ બધાના પ્રેરણા સ્ત્રોત હતા સ્વામી વિવેકાનંદના પુસ્તકો એક વિદ્યાર્થી નવમા ધોરણમાં ભણતો હતો એના હાથમાં એક સ્વામી વિવેકાનંદનું પુસ્તક આવ્યું કટક હાઈસ્કૂલની વાત છે અને જ્યારે એ પુસ્તક એણે વાંચ્યું ત્યારે એટલો બધો પ્રેરિત થઈ ગયો પાછળથી એણે પોતાનું સમસ્ત જીવન નિવેદિત કરી દીધું બલિદાન કરી દીધું ભારત માતા માટે પાછળથી નું નામ થયું નેતાજી નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તો આપણા દેશના જેટલા દેશભક્તો મહાત્મા ગાંધી સુભાષ ચંદ્ર બોઝ ડોક્ટર રાધાકૃષ્ણ પંડિત જવાહરલાલ નહેરુ ચક્રવર્તી રાજગોપાલાચાર્ય શ્રી અરવિંદ આ બધાના પ્રેરણા પ્રેરણાશુ તથા સ્વામી વિવેકાંદના પુસ્તકો અને આ જે વાણી હતી સ્વામી વિવેકાનંદની ઉઠો જાગો ઉઠો જાગો એ ચારે તરફ ફરી વળી ઉત્તિષ્ઠતા જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધતા ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને આવી રીતે એ લોકોએ બધાએ પોતાનું જીવન બલિદાન આપી અને ભારતને સ્વાધીન કર્યું પણ સ્વાધીનતા પછી આપણે સ્વામી વિવેકાનનો સંદેશો ભૂલાવી દીધો સ્વામી શું સ્વામી ઉઠો જાગો અને પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આપણે શું કર્યું જાગ્યા સ્વાધીનતા પ્રાપ્ત કરી અને પાછા સુઈ ગયા સ્વામીજી એમ નહોતું કહ્યું કે ઉઠો જાગો અને સુઈ જાઓ સ્વામીજી કહ્યું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો અને લક્ષ્ય શું હતું માત્ર રાજનૈતિક સ્વાધીનતા સ્વામી વિવેકાન લક્ષ્ય નહોતું સ્વાધીનતા ચાહતા હતા એમણે કહ્યું હતું લિબર્ટી ઇઝ અ ફર્સ્ટ કન્ડિશન ઓફ ગ્રોથ આધીનતા એ વિકાસની પ્રથમ શરત છે પણ માત્ર રાજનીતિક સ્વાધીનતા સ્વામી વિવેકાનંદ હોતા ચાહતા તો એમણે લક્ષ્ય નિર્ધારિત કરી દીધું હતું મદ્રાસના પોતાના ભાષણ કહ્યું તો મારાથી મને આનાથી નીચું કોઈ લક્ષ્ય ન જોઈએ શું લક્ષ્ય આપ્યું મને અપ ઇન્ડિયા એન્ડ કોન્કો ધ વર્લ્ડ બાય યોર સ્પિરિચ્યુઅલિટી ખોળો થઈ જાય હે ભારત ઊભો થઈ જા અને પોતાની આધ્યાત્મિકતા દ્વારા વિશ્વ વિજય પડશે આ લક્ષ્ય છે સમસ્ત વિશ્વમાં સૌથી મહાનમાં મહાન દેશ બનવું પડશે જેમ પ્રાચીન સમયમાં હતો પહેલાના સમયમાં ભારત કેટલું હતું કેટલું ગૌરવમય હતું પ્રત્યેક ક્ષેત્રમાં ભારત મહાન હતું એલજેબ્રા જ્યોમેટ્રી મેથેમેટિક્સ આર્કિટેક્ચર સ્કલ્પચર આર્ટ્સ મ્યુઝિક સ્ટોરીટેલિંગ કોઈ પણ ક્ષેત્ર બતાવો કે જેમાં ભારત એક નંબર પર ન હતું ભાસ્કરાચાર્ય દસમી શતાબ્દીમાં ગુરુત્વાકર્ષણનો નિયમ શોધી કાઢ્યો હતો બહુ એના વર્ષ બહુ વર્ષો પછી ન્યૂટને આજે શોધી કાઢ્યું આવા તો ઘણા બધા વિજ્ઞાનમાં ભારત એટલું બધું આગળ હતું કે એની કલ્પના પણ આજે ન થઈ શકે પણ એ આપણે ઇતિહાસકારોએ આપણા આ મહાન ગૌરવમય ઇતિહાસને આપણી પાસે રજૂ જ નથી કર્યો આ વિડંબના છે તો એ ભારત એટલું ગૌરવમય હતું પણ સ્વામી વિવેકાનંદે કહ્યું કે ભારત એટલું મહાન બનશે કે એની પ્રાચીન મહિમા થઈ જશે વિશ્વગુરુ બનશે વિશ્વગુરુ બનવાનું છે ધીરે ધીરે થઈ રહ્યું છે અમે શું જોઈએ છે આપણે અમેરિકા અને બીજા પાશ્ચાત્ય દેશો આજે યોગ અને ધ્યાન એના માટે એ લોકો ઘેલા થઈ ગયા છે એની પાછળ જઈ રહ્યા છે આ ઇન્ટરનેશનલ યોગા ડે જે થયો એ બહુ મોટું એક બહુ મોટી વાત છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન ને જ્યારે કરવામાં આવ્યો આપણે ભારતના પ્રધાનમંત્રી શ્રીએ ત્યાં 25મી સપ્ટેમ્બર 2012 ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીમાં પ્રસ્તાવ મૂક્યો કે જૂન શુડ બી ઇન્ટરનેશનલ યોગા ડે એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે એકવીસમી જૂન ને મનાવવું જોઈએ અને સામાન્ય રીતે ઘણા વર્ષો લાગે છે એક પ્રસ્તાવને પાસ થતા પણ ત્રણ મહિનાની અંદર પ્રસ્તાવ પારિત થઈ ગયો અને કેવી રીતે મેજોરિટી દ્વારા નહીં યુનેનિમસિલી એકસો અઠાણું દેશોમાંથી એકસો ઇચોતેર દેશો હાજર હતા એક પણ દેશ એનો વિરોધ ન કર્યો અને યોગ દિવસ આપણે મનાવી રહ્યા યોગ ધ્યાન પાછળ તો અત્યારે ટ્વેન્ટી મિલિયન્સ ઓફ પીપલ આર રેગ્યુલરલી અમેરિકા ટાઈમ મેગેઝિનમાં ફોટા સહિત કહ્યું હતું કે કેવી રીતે આ ધ્યાનની પાછળ અમેરિકામાં અને અન્ય દેશોમાં કે તમે યુ કે નોટ એવોઇડ મેડિટેશન અમેરિકા ના એરપોર્ટ હોટેલ્સ રેલવે પ્લેટફોર્મ્સ એવરી વેર મેડિટેશન ચેમ્બર્સ ઘણા વર્ષો પહેલા હું જ્યારે યુરોપ ગયો ત્યારે સ્વિટરલેન્ડમાં મેં એક એરપોર્ટ પર જોયું ઝુરિક એરપોર્ટ ઉપર ઝુરિક એરપોર્ટ થી મારી ફ્લાઇટ હતી બોમ્બે ની તો થોડોક ટાઈમ હતો એટલે હું પુસ્તકો જોઈ રહ્યો તો પુસ્તકો જોવા માટે આંટા મારતો ત્યાં જોયું એક બોર્ડ મેડિટેશન ચેમ્બર એરપોર્ટ ઉપર મેડિટેશન ચેમ્બર તો આવી રીતે અને ત્યાં યુનાઇટેડ જ્યારે ગયો અમેરિકામાં ન્યુયોર્કમાં જે યુનાઇટેડ નેશનની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં એક ખૂણામાં મેં જોયું બોર્ડ મેડિટેશન ચેમ્બર તો ધીરે ધીરે સ્વામી વિવેકાનંદ સ્વપ્ન સિદ્ધ થઈ રહ્યું છે યોગ અને ધ્યાન ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત થઈ રહ્યો છે પણ જ્યાં સુધી આપણું દેશ આપણો દેશ વિકસિત દેશ નહીં થશે નહીં થાય ત્યાં સુધી વિશ્વગુરુનું એ સ્વપ્ન પૂરેપૂરું પૂર્ણ નહીં થાય એટલે સૌથી પહેલા તો આપણે ભારતનું પુનર્નિર્માણ કરવું પડશે તો ભારતનું પુનર્નિર્માણ કેવી રીતે થશે ડોક્ટર રાધાકૃષ્ણન કહે છે કે દેશનું પુન નિર્માણ કઈ ઈટ દ્વારા કે પથ્થર દ્વારા ન થાય એ તો દેશવાસીઓના ચરિત્ર નિર્માણ દ્વારા થાય અને આ સિદ્ધાંત સ્વામી વિવેકાનંદ આપ્યો હતો કે જ્યાં સુધી આપણા દેશવાસીઓનું ચરિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી દેશનું થાય એક બાળક બાળક નટખટ એ એમના પિતાજી તો બહુ કંટાળી ગયા મારે આટલું બધું કામ કરવું છે ને આ બાળક માનતો નથી એટલે એને બોલાવ્યો એ ગગલા અહીંયા આવતો એટલે ગગલો આવ્યો જ્યાં મારે આજે ઘણું બધું કામ છે હું તને કામ સોંપું લઈને બાજુના ઓરડામાં જાય પછી જ્યાં સુધી કાર્ય પૂરું ન થાય સુધી પાછો આવતો નહીં હો તો છોકરાએ કીધું હા હવે પિતાજી વિચાર કર્યો કે શું કામ આપવું જેથી આખો દિવસ આ કામમાં મશગુલ રહે અને હું પણ મારું કામ પતાવી શકું તે એમણે શું કર્યું ભારતના નકશાના નાના નાના ટુકડા કરી નાખ્યા જા આ ભારતનો નકશો ઠીક કરી નાખો એમને ખબર હતું કે આને તો ભૂગોળનું જ્ઞાન તો કંઈ છે નહીં ક્યાં કાશ્મીર ક્યાં કન્યાકુમારી ક્યાં ગુવાહાટી ક્યાં આસામ અને ક્યાં ગુજરાત અને ક્યાં અમદાવાદ અને ક્યાં મહેસાણા આ બધું ગોઠવતા ગોઠવતા આખો દિવસ નીકળી જશે અને મારું કામ સરસ થશે ત્યાં તો ગગલો દસ દિવસ દસ મિનિટમાં પાછ હાજર થઈ ગયો એટલે તને કીધું તું કામ પતાવીને આવજે કે આ પતાવીને આવ્યો જોયું તો ભારતનો નકશો એકદમ પરફેક્ટ નકશો સરસ પૂરો એકદમ બરાબર છે અરે આ કેવી રીતે કર્યું કે બહુ સરળ છે અરે રાષ્ટ્રીય એકતા આટલી મોટી સમસ્યા છે આખા રાષ્ટ્રને એક કર્યો કેવી રીતે તો વાત એમ છે પપ્પા કે હું તો આ બધા ટુકડા લઈ ગયો પણ મને તો કંઈ સમજણ પડી નહીં એટલે હું ટુકડા સાથે રમવા માંડી ગયો રમતા રમતા જોયું કે પાછળ એક માણસની છબી છે એ માણસના હાથ પગ મોધું ઠીક કરીને માણસને બધા ચોટાડી અને માણસ ઠીક કરી દીધો અને આખો દેશ પોતાની મેળે ઠીક થઈ ગયો આ છે સ્વામી વિવેકાનંદનો સિદ્ધાંત મનુષ્યનું ચરિત્ર નિર્માણ થશે રાષ્ટ્રનું પુનઃ પોતાની મેળે થશે અને જ્યાં સુધી મનુષ્યના ચરિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રનું પુનઃ નહીં થાય એટલા માટે આપણા દેશના યુવા ભાઈ બહેનોને સૌથી પહેલું કામ જે રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે કરવું છે સૌથી પહેલું કામ પોતાની જાતને સુધારવાની પોતાનું જીવ પોતાનું ચરિત્ર નિર્માણ કરવાનું સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ ચરિત્ર નિર્માણ એટલે સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ શારીરિક વિકાસ માનસિક વિકાસ બૌદ્ધિક વિકાસ નૈતિક વિકાસ આધ્યાત્મિક વિકાસ અને એના માટે પાંચ પરિબળો ખૂબ જ મહત્વના છે જેને હું યુવા વર્ગના પંચશીલ તરીકે ગણાવું છું એ પંચશીલ શું છે નંબર એક છે આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ નંબર બે છે આત્મનિર્ભરતા સેલ્ફ રિલાયન્સ નંબર ત્રણ છે આત્મજ્ઞાન સેલ્ફ નોલેજ

તેત્રીસ કરોડ દેવી દેવતાઓમાં શ્રદ્ધા હોય અને પછી બીજા જે દેવી દેવતાઓ તમે ઇમ્પોર્ટ કર્યા છે બહારના વિદેશથી એમાં પણ શ્રદ્ધા હોય પણ જો પોતાની જાતમાં શ્રદ્ધા નહીં હોય તો તમે નાસ્તિક છો પહેલા પોતાની જાતમાં શ્રદ્ધા રાખો સેલ્ફ કોન્ફિડન્સની વાત કરી હતી અને એ આત્મવિશ્વાસ સાથે સાથે આત્મનિર્ભરતા ભાઈ જોઈ દો મારા આત્મા લખેલું છે શું પરીક્ષા પાસ થઈશ કે નહીં જ્યોતિષ પાસે જવાનું અરે તું યુવાન થઈને આવી રીતે વાત કરે છે યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની તમે સ્વયં પોતાના ભાગ્યના ઘડવૈયા છો તો શું ભાગ્ય નામની વસ્તુ નથી છે પણ એનું નિર્માણ કર્યું કર્મએ જેવું કરશો તેવું પામશો જેવા કર્મ તેવા ફળ જેવું વાવશો તેવું તેવું લણશો જેવું કરશો પામશો તો મારું વર્તમાનનું નું પ્રારબ્ધ જો ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું હોય તો એ બતાવે છે કે મારું ભવિષ્યનું પ્રારબ્ધ મારા વર્તમાનના પુરુષાર્થ દ્વારા નિર્મિત થશે માટે ભાગ્યને જાણવાનો પ્રયત્ન ન કરો ભાગ્યને બદલવાનો પ્રયત્ન કરો કેમ તમે સ્વયં છો અને અને આત્મનિર્ભરતા આત્મવિશ્વાસ એ જ્યારે તમને ખબર પડશે કે તમારી અંદર આત્માની અનંત શક્તિ રહેલી છે આત્મજ્ઞાન પ્રત્યેક મનુષ્યની અંદર આત્માની દિવ્ય શક્તિ રહેલી છે આ સંદેશો સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વ ધર્મ સભામાં કહ્યો હતો

So Amritasaputra. Tameto Amrita, amrita Santancho, Shashar Sukna Bhagidarcho. Ye, the children of immortal bliss, holy and perfect beings, ye devotees and are sinners, it is a sin to call a man so. It is a standing level on human nature. Come up a lions and shake up the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed, and eternal. You are not matter, you are not bodies. Matter is a servant, not he the servant of matter. ઓ સિંહો આ મિથા ભ્રમને ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો તમે તો સિંહ છો તમે જયારે આત્મા છો તમારામાં દરેક આત્માની અનંત શક્તિ રહેલી છે માત્ર એને જાગૃત કરવાની વાત છે શક્તિ અનંત શક્તિને ક્યાંયથી ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી ક્યાંયથી બહારથી લાવવાની જરૂર નથી અંદરમાં સુસુપ્ત રૂપે શક્તિ છે એને જાગૃત કરવાની છે આ વાત સ્વામી વિવેકાનંદજી કરી હતી અને પછી એમને પૂછવામાં આવ્યું કે આ જાગૃત કેવી રીતે થાય એના ચાર ઉપાય એમણે બતાવ્યા હતા Each soul is potentially divine. The goal of human life is to manifest this divinity within by controlling nature, external and internal. Do this either by work or worship or psychic control or philosophy, by one or more or all of these and be free. This is the whole of religion. Doctrines, dogmas, rituals, temples, churches, mosques are but secondary details. મનુષ્ય જીવનનો લક્ષ્ય છે અંતર્નિત આ દિવ્યતાને અભિવ્યક્ત કરવી એ કેવી રીતે બાહ્ય અને અંતઃ પ્રકૃતિને વશીભૂત કરીને એ કેવી રીતે થઈ શકે એના ચાર ઉપાય છે રાજયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ રાજયોગ એટલે અષ્ટાંગ યોગ પાતંજલિ યોગ સૂત્રના પ્રમાણે અષ્ટાંગ યોગ છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ અને યમ પાંચ છે સત્ય અસ્તેય બ્રહ્મચર્ય અપરિગ્રહ અહિંસા અને નિયમ પણ પાંચ છે શૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ અષ્ટાંગ યોગ છે આનું નામ છે રાજયોગ આ રાજયોગની સાધના કરવાની અને બીજું ભક્તિ યોગ ઈશ્વરને પ્રાર્થના ઈશ્વરને પ્રેમ કરો મંત્રનો જાપ કરો આ બધું પૂજા પાઠ કરો આ બધા છે ભક્તિ યોગ ત્રીજું જ્ઞાનયોગ મારું સાચું સ્વરૂપ શું છે એને જાણવાનો પ્રયત્ન કરવાનો શ્રવણ મનન નિદિધ્યાસન પહેલાં તો સાંભળવાનું મારા સાચા સ્વરૂપ વિશે સાંભળવાનું અથવા વાંચવાનું પછી એના પર મનન કરવાનું અને પછી એના પર નિધિ કરવાનું ચિંતન કરવાનું અને પછી મનન કરવાનું તો આવી રીતે આ શ્રવણ મનન નિધિધ્યાસન એક જ્ઞાન યોગ છે એને આપણે દૈનિક જીવનમાં એમ કહી શકાય કે એવા પુસ્તકો વાંચવા જેથી મનમાં પોઝિટિવિટી આવે હકારાત્મક વલણ આવે આપણા જીવનમાં ની જે આત્મિક શક્તિ જાગૃત થાય એવા પુસ્તકો વાંચવા અને ચોથું છે કર્મ યોગ દરેકે દરેક કર્મને પૂજામાં પરિણિત કરી શકાય છે તમે કર્મ કોઈ પણ નિકૃષ્ટ નથી ઉત્કૃષ્ટ નથી તમે કેવી રીતે કરો છો એના ઉપર છે અનાશક્તિપૂર્વક કર્મ કરવાથી દરેકે દરેક કાર્ય પૂજામાં પરિણિત થઈ શકે છે અને બીજી છે એ છે સેવા નિસ્વાર્થ સેવા જેટલી વધારે થશે એટલા પ્રમાણમાં દિવ્યતાનું પ્રકટીકરણ થશે તો આ ચાર યોગનો ઉપાય દ્વારા આત્મ સાક્ષાત્કાર કરવાથી આત્મ કરવાથી આત્મવિશ્વાસ પોતાની આવશે સાથે સાથે આવશે આત્મસંયમ આત્મસંયમ એટલે કે પોતાના મનને વશ કરવું ઘણા વિદ્યાર્થીઓના મનમાં આ સમસ્યા હોય છે મન એકાગ્ર થતું નથી મન ભટકે છે ચંચળ છે ભણવા બેસે છે તો મન લાગતું નથી યાદ રહેતું નથી પરીક્ષા વખતે ક્યાં ઉડી જાય છે ખબર નથી પડતી આ બધા જે પ્રશ્નો છે એકમાત્ર એનું કારણ એકાગ્રતાનો અભાવ અને આ મનની એકાગ્રતા કરવા માટે મનને શુદ્ધ કરવું પડે નિયમિતતા લાવવી પડે આ નિયમિતતા દ્વારા મનની શુદ્ધતા દ્વારા જ્યારે આત્મસંયમ દ્વારા આ બધું આવશે અને મનના નિયંત્રણ દ્વારા જીવનના નિયંત્રણ દ્વારા મનની એકાગ્રતા આવશે તો દરેક ક્ષેત્રમાં સફળતા મળશે પાંચમું છે આત્મત્યાગ જીવનનું લક્ષ્ય છે કે આપણે પોતાનો જે અહંકાર એનો વિલય થાય તો જ આપણો જે આત્મ સાક્ષાત્કાર જલ્દી થાય એના માટેનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે બીજાની સેવા કરવી અને એટલા માટે સ્વામી વિવેકાનંદજી બહુ સુંદર પત્ર લખ્યો હતો મૈસૂરના મહારાજાને માય ડિયર પ્રિન્સ ધીસ લાઈફ ઇઝ શોર્ટ ધ વેનિટીઝ ઓફ ધીસ વર્લ્ડ આર ટ્રાન્સિયન્ટ ઇન ધીસ શોર્ટ લાઈફ લીવ લીવ ફોર ધ રેસ્ટ આર મોર ડેડ ધેન અલાઈવ મહારાજા આજીવન જીવન ક્ષણભંગુર છે આ ક્ષણભંગુર જીવનમાં જે બીજાને માટે જીવે છે એ જ ખરેખર જીવે છે બાકી તો બધા જીવતા કરતા મળદા વિશેષ છે આ જે ચારે તરફ આપણે જોઈએ છે મળદા જ મળદા છે મેં મેરી બીબી મેરા બચ્ચા મેરા મકાન દેશ જાય ભાડ કોઈને પણ પૂછો જીવનનો ઉદ્દેશ શું છે બસ પૈસા કમાવો અને આનંદ ઉપભોગ કરો દેશ માટે કોઈ વિચારતું નથી સમાજ માટે કોઈ વિચારતું નથી હું તો ઘણી જગ્યાએ જાઉં युवा शिविरों में जाऊं आखा देश में युवा ने ने पूछे भैया तुम्हारे जीवन का लक्ष्य क्या है लक्ष्य क्या है इंजीनियर बनूंगा चार्टेड अकाउंटेंट बनूंगा डॉक्टर बनूंगा मोटी लंबी लिस्ट आ फिर बस कैरियर डेवलप करूंगा फिर बहुत पैसा कमाऊंगा फिर अरे जब पैसा है तो मजा ही मजा है मजा ही देश का क्या होगा अरे देश जाए भाड़ में हम तो अपना कैरियर डेवलप करेंगे और समाज का क्या होगा समाज जाए भाड़ में हम तो अपना करियर डेवलप करेंगे यार वो कहू भैया सुनो તમારા દેશ ભાડ મેડ મેગા જાઓગે તુ બી ભાડમાં જાઓ તો આપણે આપી તમારે પણ તમારામાં સમજણ બુદ્ધિ નથી તમારામાં સમજણ નથી કે જો આપણો દેશ ખાડે જશે તો તમે પણ ખાડે જશો તો દેશ પોતાને બચાવવા માટે પણ દેશના માટે વિચાર કરવાનું જરૂર છે પોતાના સ્વાર્થ માટે પણ ખાસ જરૂર છે તો આ આપણે ભૂલી જાય છે આપણા યુવાનો આ યુવાનોને કરવું છે આવી રીતે સર્વાંગી વ્યક્તિત્વ વ્યક્તિત્વ વિકાસ કરવાથી આત્મવિશ્વાસ આત્મનિર્ભરતા આત્મજ્ઞાન આત્મસીમ આત્મત્યાગ સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ દ્વારા ચરિત્ર નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ થશે અને એ આત્મત્યાગની જ્યારે વાત કરી બધી પ્રકારની સેવા આવી જાય છે ઘણા લોકો કે છે ભાઈ અમે લોકો જ્યારે પૈસા કમાઈ લેશો પછી બીજાની સેવા કરશું અત્યારે બીજી શું સેવા કરી શકીએ અરે ભાઈ બીજું નહીં એક નાનકડો બાળક છે એને ભણાવો તમારે ત્યાં નોકરાણી આવે છે નાનું બાળક ભણવા નથી એ પણ બહુ મોટી સેવા છે કદાચ ભણી ગણીને મહાન મહાન થઈ જાય તમારું તમને યાદ રાખે તમારો ઉપકાર માને પછી બે ચાર વૃક્ષો લાવો વાવો જેટલા વૃક્ષો લઈ જાય વૃક્ષો એટલી બધી જાતની વસ્તુ એવી છે જેને પૈસા જેમાં પૈસા લાગતા નથી અરે બીજું કઈ નહી તો પ્રાર્થના કરો બીજાના માટે એનાથી પણ બીજાને કોઈ ફાયદો થઈ શકે છે સ્વામી વિવેકાનંદ કહે છે લોંગ લાસ્ટ

સૌને શુભ સૌ શુભને પ્રાપ્ત થાવ કોઈને પણ દુઃખ પ્રાપ્ત ન થાય આવી કેટલી સરસ ભાવનાવાળી પ્રાર્થના આપણા શાસ્ત્રોમાં છે પ્રતિદિન કેટલાય લોકો આને એ પ્રાર્થનાને પ્રાર્થનાને યાદ કરે છે પ્રાર્થના કરે છે આવી પ્રાર્થના કરવાથી ધીરે ધીરે આપણા મનમાં પણ શાંતિ આવે છે બીજાને પણ શાંતિ મળે છે તો ઘણી રીતે આપણે વગર પૈસે પણ સેવા કરી શકીએ તન મન ધન ધન ન હોય તો તનથી સેવા કરો મનથી સેવા કરો જેટલી સેવા થઈ શકે એક બે શબ્દો પણ પ્રોત્સાહનના બેને કહેવાથી પણ કેટલાય લોકો આત્મહત્યામાંથી બચી જાય છે એકદમ આત્મહત્યા કરવા જતા હતા અને એમને કોઈ પ્રેમનો એક શબ્દ કોઈએ કહી દીધો કારણ કે કોઈ માણસ જ્યારે કોણ આત્મહત્યા કોણ કરવા જાય છે જ્યારે એમાં પૂરી નેગેટિવિટી આવી ગઈ હોય હતાશા નિરાશા પૂરી આવી ગઈ હોય જ્યારે એમાં એમને કોઈ પ્રેમનો પ્રેમનો અથવા સુખ અને શાંતિનો ઝીરો લેવલ આવી જાય

જે બીજાને માટે જે પોતાને માટે જીવે છે એ જ ખરેખર જીવે છે બીજાને માટે જીવે છે તો એ મળદા છે મળદા જીવતા નથી અને આજે ચારે તરફ મળદા મળદા જ દેખાય છે હવે એમાં આપણે મળદાને ભેગા ઉઠા ઉઠાડવો હોય તો શું કરવું પડે એમાં પ્રાણ સંચાર કરવો હોય તો શું કરવું પડે કેવી રીતે એમાં પ્રાણ સંચાર થશે કેવી રીતે મળદા બેઠા થશે ઇલેક્ટ્રિક શોક અને આ ઇલેક્ટ્રિક શોક ક્યાંથી આવશે સ્વામી વિવેકાનંદના પુસ્તકોમાંથી આવશે મારી વાત નથી ફ્રેન્ચ મનીષી રોમારોલા કહે છે રવિવાર હતું રોમારોલાને ઇફ યુ વોન્ટ ઇન્ડિયા સ્ટડી વિવેકાનંદ પોઝિટિવ અને પછી રોમારોલાએ એ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું અને બહુ જ પ્રેરિત થયા અને પછી એમણે સ્વામી વિવેકાનના શબ્દો વિશે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના પુસ્તકો આજે પણ વાંચું છું તો જાણે મને ઇલેક્ટ્રિક શોક લાગે છે વિદ્યુતનો ઝટકો લાગે છે તો આ વિદ્યુતનો ઝટકો આજે જરૂર છે આપણી ચેતનાને જંકિત કરવા માટે સ્વામી વિવેકાનના સંદેશની જરૂર છે ઉઠો જાગો ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો હવે આપણે આ નિદ્રાને ત્યાગવાની છે તમોગુણને ત્યાગવાનો છે અને આપણે આગળ વધવાનું છે અને એ વિકાસના માર્ગમાં વિજ્ઞાન બહુ મહત્વનો પાયો બની જાય છે સ્વામી વિવેકાનને માનતા હતા જ્યાં સુધી આપણો દેશ વિજ્ઞાન સાયન્સ અને ટેકનોલોજી નહીં અપાવે ત્યાં સુધી દેશ આગળ નહીં વધી શકે અને એટલા માટે તેમણે એના માટે ઘણા પ્રયત્નો પણ કર્યા હતા તો એમનું કહેવાનું એમ હતું વોટ વી વોન્ટ ઇઝ વેસ્ટર્ન સાયન્સ કપલ્ડ વિથ વેદાંતા આપણા દેશના વિકાસ માટે એમણે બે વાત કરી વેસ્ટર્ન સાયન્સ પાશ્ચાત્ય વિજ્ઞાન કપલ્ડ વિથ વેદાંતા એન્શિયન્ટ વેદાંતા એટલે પ્રાચીન વેદાંતનું દર્શન અને વિજ્ઞાન જ્યારે બંને મળશે એકબીજા સાથે ત્યારે આ સમસ્ત વિશ્વનું કલ્યાણ થશે તો એ વિજ્ઞાનને સમર્પિત હતા સ્વામી વિવેકાનંદજી અને ડોક્ટર કલામ જ્યારે આવ્યા હતા પોરબંદરમાં રાષ્ટ્રીય બારમી જાન્યુઆરી બે હજાર છના ના રોજ નેશનલ યુથ ડે સેલિબ્રેશનમાં આવ્યા હતા અને વિવેકાનંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ વેલ્યુ એજ્યુકેશન કલ્ચરનું ઉદઘાટન કર્યું અને પછી એમણે બધી વાતો કરી કે કેવી રીતે સ્વામી વિવેકાનંદજીએ જમશેજી તાતાને પ્રેરણા આપી હતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એનો પ્રારંભ કરવા માટે અને ત્યારે ડોક્ટર કલામે એક પત્ર વાંચીને સંભળાવ્યો હતો બહુ મહત્વનો પ્રયત્ન પત્ર છે જે એમણે વાંચીને સંભળાવ્યો હતો બારમી જનવરી બે હજાર છને છ ના રોજ જ્યારે પાંચ હજાર યુવાનો ત્યાં બેઠા હતા પોરબંદરમાં ત્યારની વાત છે જેમાં જમશેદજી ટાટા સ્વામી વિવેકાનંદ પત્ર લખે છે ડીયર સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મસભામાં ભાગ લેવા જઈ રહ્યા હતા અને જમશેદજી ટાટા કોલંબિયન એક્સપોઝિશન જોવા માટે જઈ રહ્યા હતા સીપીઆર સ્ટીમર એમ્પ્રેસ ઓફ ઇન્ડિયામાં બંને સાથે હતા અને ત્યારે સ્વામી વિવેકાનંદ સાથે જે વાતો કરી હતી એને યાદ કરીને જમશેદજી ટાટા બધી વાતો કરે છે આ પત્ર લખે છે સ્વામી વિવેકાનંદને અને પત્રમાં બીજું કહે છે 23rd નવેમ્બર 1898 23 નવેમ્બર 1898 ના પત્ર છે અને પછી કહે છે I recall these ideas in connection with my scheme of Research Institute of Science for India, of which you have doubtless heard or read. It seems to me that no better use can be made of the ascetic spirit than the establishment of monasteries or residential halls for men dominated by the spirit, where they should live with ordinary decency and devote their lives to the cultivation of sciences, natural and humanistic. I am, of opinion, I am of opinion that if such a crusade in favor of an asceticism of this kind were undertaken by a competent leader, it would greatly help asceticism, science, and the good name of our common country. And I know not who would make a more fitting general of such a campaign than Vivekananda. <laughs> I know not who would make a more fitting general of such a campaign than Vivekananda. Do you think you would care to apply yourself to the mission of galvanizing into life our traditions in this respect? Perhaps you had better begin, begin with a fiery pamphlet rousing our people in this matter. I should cheerfully defray all the expenses of publication. With kind regards, I am, dear Swami, yours faithfully, Jamshedji Tata, 23rd November 1898, Esplanade House, Bombay. વિજ્ઞાન સંશોધન સંસ્થાના સંદર્ભમાં જ હું આપના વિચારો યાદ કરી રહ્યો છું જેના વિશે આપણે જરૂર કે કે સાંભળ્યું હશે મારા પ્રમાણે એવા નિવાસ સ્થાપના કરવી જોઈએ કે જ્યાં ત્યાગવ્રત ધારણ કરનારા લોકો સાધુ જીવન વ્યતીત કરવાની સાથે ભૌતિક અને માનવી વિજ્ઞાનોની ચર્ચામાં પોતાનું જીવન સમર્પિત કરી શકે તો ત્યાગ ભાવનાથી આદિ વધ ત્યાગ ભાવનાની આથી વધારે સારી ઉપયોગીતા બીજી ન હોઈ શકે મને લાગે છે કે આ પ્રકારની જેહાદની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા ઉપાડી લે તો તેનાથી ધર્મ અને વિજ્ઞાન બંનેની પ્રગતિ થશે તથા આપણા દેશની કીર્તિ પણ ફેલાશે અને આવી ચળવળના જનરલ રૂપે વિવેકાનંદથી વધારે સુયોગ્ય પાત્રની કલ્પના કરી શકતો નથી જમસીદી તાતા આઈ કેન નોટ ઇમેજિન આપણી રાષ્ટ્રીય પરંપરાઓને આ રસ્તે પુનર્જીત કરવા માટે શું આપ સમર્પિત થઈ શકશો આ દિશામાં જનજાગૃતિ લાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઘણું કરીને આપ આપની આગ જળતી વાણીમાં એક પેમ્પલેટ લખશો જેનો પ્રકાશન ખર્ચ હું સહ સ્વીકારીશ હું છું પ્રિય સ્વામી આપનો વિશ્વાસ હું જમશેજી તાતા તો આવી રીતે આપણે જોઈએ છીએ કે જમશેજી તાતા પણ સ્વામી વિવેકાનંદ એટલા પ્રભાવિત થઈ ગયા હતા અને ચાહતા હતા કે આ જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બેંગ્લોરમાં ખોલવા શરૂ કરવાના પ્રયત્નો કરવાના હતા એમાં સ્વામી વિવેકાનંદની મદદ એમણે માંગી હતી સ્વામી વિવેકાનંદ પછી પ્રબુદ્ધ ભારત નામનું માસિક પત્રિકા જે મારું રામકૃષ્ણ મઠ મિશન પ્રકાશિત થાય છે અદ્વૈત આશ્રમ માયાવતીથી એમાં એડિટોરિયલ જે હતા એડિટોરિયલને કહીને એડિટોરિયલમાં બહુ સુંદર એમણે વાતો કરી કે આ જમશેદજી ટાટાની બહુ ઉમદા સ્કીમ છે એને પેટ્રોનાઇઝ કરવું જ જોઈએ બધાએ આગળ આવવું જોઈએ એવી બધી વાતો પ્રબુદ્ધ ભારત મેગેઝિનમાં અપાવી એટલું જ નહીં સિસ્ટર નિવેદિતાને કામમાં લગાડી અને સિસ્ટર નિવેદિતાએ એના બધો ઘણો બધો કઠોર પરિશ્રમ કર્યો આવી રીતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનો પ્રારંભ થયો અને બેંગ્લોરમાં એના માટેની જે જમીન એ પણ સ્વામી વિવેકાનંદજી જે મેં કહ્યું હતું મહેસૂરના મહારાજાને જે પત્ર લખ્યો હતો એ જ મહેસૂરના મહારાજાએ પછી પાછળથી એ મહેસૂરના મહારાજાએ જ પાછળથી એ જમીન આપી આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ માટે તો આવી રીતે આપણે જોઈએ છીએ કે સ્વામી વિવેકાનંદજી એ વિજ્ઞાનને સમર્પિત હતા અને એમણે કહ્યું હતું કે સાયન્સ અને ટેકનોલોજીની સાથે સાથે આધ્યાત્મિકતા બંનેને સાથે રાખવા પડશે વોટ યુ વોન્ટ ઇઝ વેસ્ટર્ન સાયન્સ કપડ વિથ વેદાંતા એ એમનું જે ડ્રીમ હતું એ જો આપણે પૂર્ણ કરીશું તો જ આપણે દેશને આગળ વધારી વધારી લઈ બ્યુટિફુલ કોમ્બિનેશન ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન વન હેન્ડ વિથ ધ અધર હેન્ડ અને આજે તો મોડર્ન સાયન્સ પણ આ વાત કરી રહ્યો છે વિદાઉટ સ્પિચ્યુઅલિટી વિધાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ એસક્યુ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ

અને સ્વામી વિવેકાનંદજીએ એમને કહ્યું હતું કે આ મેટર અને એનર્જી એ બંને ઇન્ટર કન્વર્ટીબલ છે એનું તમે ઇક્વેશન શોધી કાઢો અને એવું કહે છે નિકોલા ટેસ્લાએ ઇક્વેશન શોધી કાઢ્યું હતું પણ એ પછી બહાર પ્રકાશિત નહીં થયું દસ વર્ષો પછી આઈન્સ્ટાઈને ઈઝી સ્ક્વેર આ ઇક્વેશન શોધ્યું એના દસ વર્ષો પહેલા સ્વામી વિવેકાનંદજીએ નિકોલા ટેસ્લાને મેથેમેટિકલ ઇક્વેશન બહાર પાડવાનું કહ્યું હતું કે મેટર એન્ડ એનર્જી આર ઇન્ટરકન્વર્ટિબલ એકોન્ટિવ સાંખ્ય દર્શન આ બધી વાતો એમણે કરી હતી લોર્ડ કેલ્વિન સાથે પણ સ્વામીજી મળ્યા હતા ઘણા બધા વૈજ્ઞાનિકો સાથે સ્વામીજી મળ્યા હતા અને જે અત્યારે ઇટ્સ વેરી જે બધી વાતો આજે આપણે હાઇઝનબર્ગની વાતો લો ઓફ ધ થિયોરી ઓફ અનસર્ટેન્ટી અને જે ડેવિડ બોમની વાતો ઇટ્સ એ હોલિસ્ટિક યુનિવર્સ આ બધી વાતો સ્વામી વિવેકાનંદજીના જ્ઞાનયુગમાં તમને મળશે અદ્ભુત જે પાછળથી બધી શોધો થઈ એ બધાની વાતો રાજયોગ અને જ્ઞાનયોગના યોગના ગ્રંથમાં સ્વામીજીના ગ્રંથમાં અને બીજા બધા કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાના યત્ર તત્ર આપણને અત્ર તત્ર બધી જગ્યાએ મળે છે કહેવાનો અર્થ એ કે સ્વામી વિવેકાનંદજી એવું માનતા હતા કે આપણે ભારતને વિકસિત કરવું હશે તો જ્યાં સુધી આપણા દેશવાસીઓનું ચરિત્ર નિર્માણ નહીં થાય ત્યાં સુધી આપણા ભારતનું નિર્માણ નહીં થાય નંબર એક અને બીજું કે જ્યાં સુધી અધ્યાત્મ અને વેદાંત અને મોડર્ન સાયન્સ આ પાશ્ચાત્ય વિજ્ઞાન અને અને પ્રાચીન વેદાંત આ બંનેનો સુંદર સુમેળ નહીં થાય ત્યાં સુધી આપણો દેશ આગળ નહીં વધે તો આપણે આજે જ્યારે રાષ્ટ્રીય દિન છે સ્વામી વિવેકાનંદ જન્મદિને આપણે આ પ્રણ લઈએ કે આવી રીતે આપણા પોતાના ચારિત્ર ઘટના દ્વારા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ દ્વારા ખાસ કરીને યુવાનો સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ કરી અને ચરિત્ર નિર્માણ કરી રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ દ્વારા વિશ્વ નિર્માણ જે સ્વામી વિવેકાની કલ્પનાને ચરિતાર્થ કરે સ્વામી વિવેકાનંદના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે આપણને શક્તિ આપે કે એમના પુસ્તકો વાંચી આત્મસાત કરી આપણે પોતાનું ચારિત્ર ઘટતર કરી દેશનું પુનર્નિર્માણ કરી વિશ્વ કલ્યાણમાં લાગી જઈ શકીએ અને આપણે નિમિત્ત બની શકીએ એક મહાન પરિવર્તન માટે એવી પ્રાર્થના સ્વામી વિવેકાનંદના ચરણોમાં કરી એમના આશીર્વાદ લઈ અહીંયા આપણે સમાપન કરીએ છીએ ઓમ શાંતિ 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 اليوم <applause> السبت